જીવનમાં કાયમ હસતા રહેવું હોય, કાયમ સુખી રહેવું હોય, કોઈ દાડો એકલતાનો અનુભવ ન કરવો હોય તો નાનપણથી ભગવાનની સાથે હેત કરતા શીખવું. કારણ કે જગતમાં કરેલું હેત વૃદ્ધાવસ્થામાં ઘણી વખત એકલા કરી નાખે છે. આ વૃદ્ધાવસ્થાની વેદના કેવી તો કબરાવે છે, આ વૃદ્ધાવસ્થાની વેદના કેવી તો કબરાવે છે. વહુ તો ઠીક, પણ દીકરો પણ કેવું સંભળાવે છે. અને બહુ બધા આપણને પ્રેમ કરતા હોય, બહુ કરતા હોય, પણ જબ અકેલે હો જાતે હૈ તબ ઇનકી વેદના કુછ અલગ હોતી હૈ. ગઈકાલે આપણે ધૃતરાષ્ટ્ર મહારાજની જીજીવિષાની કથા સાંભળી. સંસારીઓની પાસે ને જગતની પાસે બહુ બધી આશા ન રાખવી. કોમ્પ્યુટરને જેમ કમાન્ડ આપે એમ રોજ આપણે આપણા મનને કમાન્ડ આપતા શીખવું. યુવાની મેં તો પૂરી દુનિયા નવરંગ લગતી હૈ, રંગીન લગતી હૈ, લેકિન જૈસે જૈસે જીવન કી સંધ્યા ઢલતી હૈ તો સબ કુછ ગમગીન લગને લગતા હૈ. એટલે એક સથવારો કાયમ રાખો અને ભગવાન, ભજન, સત્સંગ અને શાસ્ત્ર વાંચન એકલા નહીં પડાય. હજારો વૃદ્ધોની વેદના યુવાનોના કાને સંભળાતી નથી. ઓર ઓ બચપના, ઓ યુવાની, અર દિન ઠહેરતી બે નહીં હૈ. બુઢાપા દુસરા બચપન હૈ વ્યક્તિ કા, દુસરા બચપન. બચપન મેં માં બાપ સંભાલતે હૈ, બુઢાપો મેં બુઢાપા મેં ફિર બચ્ચો કો બાપ કો સંભાલના પડતા હૈ. મારી વિનંતી છે તમામ લોકોને, ગઈડા માણા ગમે એવા હોય તો એનું ધ્યાન રાખવું, સંભાળવા. એને એકલવાયુ બહુ લાગે બિચારા. એને એમ હોય કે મારી પાસે કોક બેહે, મને કોક પ્રેમ કરે, મને કોક બોલાવે, એ મને કોક પૂછે, આવું બધું થાય. એને યાદ કરવા. અને ગઈડા હોય પણ બહુ જીવવાની આશા અને તૃષ્ણાને વધારવી નહીં. થાય જ કેવું ખબર છે, 20-25 વર્ષના થાય ને ત્યારે તૃષ્ણાનો જન્મ થાય. ત્યાં હોય બહુ તૃષ્ણા ન હોય, પછી જન્મ થાય. આપણે 60 વર્ષના થાય ત્યારે તૃષ્ણા ભર જોબનની અંદર યુવાન હોય. એટલે કોઈ કવિએ એક મસ્ત પ્રદ ગાયું છે, મારી દેહું તો થઈ દુબળી અને તૃષ્ણાબાઈને જોબન આવ્યું. હા, હું ગઢો થઈ ગયો પણ મારે ઈ યુવાન થઈ. બધાને એવું થાય, જે વિવેક નથી, જેને સમજણ નથી, જેને સત્સંગ નથી, જેને કાયમ પોતાના મનને સત્સંગ સાંભળીને કેળવ્યું નથી, જેને નિધિધ્યાસ કર્યો નથી, એવા સાધુઓને પણ આ ઉપાધિ આવે છે. બધાને આવે. આ યુવાની છે ને,
એ હકીકતમાં સમજદારી કેળવવાનો સારામાં સારો યોગ છે. પછી નહીં કેળવાય. ઘડા જબ મિટ્ટી કે રૂપ મેં હોતા હૈ તબી ઇનકી કેળવણી શક્ય હૈ, જબ પક જાતા હૈ તબ કુછ નહીં હોતા. મને તમને આ તક મળી. આજે એક સૂત્ર બહુ સરસ વાંચ્યું, કાલે કોઈકે લખ્યું હતું, તક તો માત્ર બારણું ખખડાવી શકે. તક તો માત્ર બારણું ખખડાવી શકે, દરવાજો તો ઊભા થઈને આપણે જ ખોલવો પડે. આ તક છે.